नमस्ते, कलरव मॉडर्न स्कूल ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। धोरण चार आजनो आपनो विषय छे गणित। एमां प्रकरण नंबर 12 केटलू भारे अने केटलू हलकू। आपणे गया विडियो में पेज नंबर 76 सुधी जोई गया। हवे आवे छे पेज नंबर 77। चालो गृह कार्य करिए। प्रश्न नंबर 1, पल्लामां कुल वजन लखो अने बंने पल्लामां सरखुं वजन कया त्राजवामां छे तेना पर खरू करो। आमां शुं कीधुं छे, बंने अहींया सरवाळा होय तो सरवाळा करवाना, बादबाकी आपेली हशे तो बादबाकी, बेनो सरवाळा बादबाकी करवाना अने बेमांथी જોવાનું જે પલ્લામાં વધારે વજન હોય એ પલ્લુમાં ચારમાંથી જેમાં શું છે સરખું વજન બે બાજુ ભાગમાં હોય એ ટીક કરવાનું છે। તો આમાં પહેલો જોઈએ 20 ગ્રામ વત્તા 30 ગ્રામ, તો આ બંનેનો સરવાળો કરીએ તો 0 વત્તા 0 કેટલા થશે 0, 2 વત્તા 3 કેટલા થશે 5, તો 5 ના 5, એની પછી 0 વત્તા 0 0 અને 1 વત્તા 4 એટલે 5, તો અહીંયા પણ કેટલા આવ્યા 50 ગ્રામ જવાબ આવ્યો, અહીંયા પણ કેટલા આવ્યા 50 ગ્રામ। તો આપણને શું કીધું હતું, બંને પલ્લામાં સરખું વજન એટલે કે આ ભાગમાં અને આ ભાગમાં બે બાજુ સરખું વજન હોય, બે બાજુ સરખું વજન હોય ત્યાં શું કરવાનું છે એ પલ્લા ઉપર ટીક કરવાનું છે। તો આમાં બંને બાજુ સરખું છે તો આની ઉપર આપણે શું કરવાનું, ટીક કરવાનું। હવે એની પછી બીજું છે 35 ગ્રામ વત્તા 10 ગ્રામ, તો આમાં પણ આપણે સરવાળો કરશું તો આપણને ખબર પડશે, તો 5 વત્તા 0 કેટલા થશે 5 અને 3 વત્તા 1 કેટલા થશે 3 ને 4, તો અહીંયા કેટલા આવ્યું 45 ગ્રામ, ઉપર એકમ ગ્રામમાં આપેલો એટલે અહીંયા પણ આપણે ગ્રામ લખવું પડે। હવે એની પછીની બાજુમાં 45 ગ્રામ વત્તા 5 ગ્રામ, તો 5 ને 5 કેટલા થશે 10, 10નું મીંડું નીચે અને વધી ક્યાં મૂકવાની, બાજુની સંખ્યા ઉપર એટલે 4 ઉપર વધી મૂકવાની, તો 4 ને 1 કેટલા થશે 5, તો અહીંયા કેટલા આવ્યા 50 ગ્રામ। હવે જુઓ તો આ બંને બાજુ સરખું વજન આવ્યું ના, તો અહીંયા કેટલું છે 45 ગ્રામ અને અહીંયા કેટલું છે 50 ગ્રામ। હવે એની એટલે આની ઉપર ટીક કરવાનું નહીં। હવે એની પછી આવે છે ત્રીજું, 60 ગ્રામ વત્તા 40 ગ્રામ, તો આમાં પણ સરવાળો કરવાનો બંને બાજુમાં અને જો સરખું હોય તો ટીક કરવાનું, સરખું ન હોય તો ટીક કરવાનું નહીં। તો હવે અહીંયા 60 ગ્રામ વત્તા 40 ગ્રામ, તો એ બંનેનો સરવાળો 0 વત્તા 0 કેટલા થશે 0 અને 6 ને 4 કેટલા થશે 6 7 8 9 ને 10, બાજુમાં કઈ સંખ્યા છે નહીં તો 10ના 10 ક્યાં મૂકી દેવાના નીચે, એટલે જવાબ કેટલો આવ્યો 100 ગ્રામ। એની પછીનો 70 ગ્રામ વત્તા 25 ગ્રામ, તો આમાં પણ સરવાળો કરવાનો 0 વત્તા 5 કેટલા થશે 5 અને 7 વત્તા 2 કેટલા થશે 7 8 અને 9, તો અહીંયા કેટલો આવ્યો આ બાજુ 100 ગ્રામ અને આ બાજુ 95 ગ્રામ, બંને બાજુ સરખું વજન છે નહીં તો આમાં પણ ટીક કરવાનું નહીં। હવે એની પછીનો ચોથો, અહીંયા કેટલો છે 150 ગ્રામ, ઉપર કાંઈ આપેલું છે નહીં, એટલે સોરી 105 ગ્રામ એટલે અહીંયા કાંઈ આપેલું છે નહીં, તો 105ના 5 ગ્રામ ક્યાં લખી નાખવાના નીચે। એની પછી 40 ગ્રામ વત્તા 65 ગ્રામ, તો 40 વત્તા 65નો સરવાળો કરો એટલે 0 વત્તા 5 કેટલા થશે 5 અને 6 ને 4 કેટલા થશે 6 7 8 9 10 11 ને 4 સોરી 4 વત્તા 6 એટલે 4 5 6 7 8 9 ને 10, તો કેટલા આવ્યા આ બાજુ પણ 105 ગ્રામ। જુઓ બંને બાજુ સરખું વજન આવ્યું હા, તો આ બાજુ પણ 105 ગ્રામ અને આ બાજુ પણ 105 ગ્રામ, એટલે આ પલ્લા ઉપર શું કરવાનું, ટીક કરવાનું। એની પછી હવે બીજો આવે છે, બીજો પ્રશ્ન, એક બિલ્ડિંગની લિફ્ટ વધુમાં વધુ 240 કિગ્રા વજન લઈ જઈ શકે છે। એક છે બિલ્ડિંગ છે, આપણે બિલ્ડિંગ હોય એમાં લિફ્ટ હોય તો એ વધુમાં વધુ કેટલો વજન લઈ શકે છે 240। લિફ્ટમાં જવા માટે 6 મિત્રો ઊભા છે, 6 મિત્રો લિફ્ટમાં જવું છે એટલે ઊભા છે, તેઓનું વજન આ પ્રમાણે છે। પહેલાં આપણે આમાં લખવું પડે લિફ્ટમાં કુલ કેટલો વજન લિફ્ટ ઉપાડી શકે એમ છે 240 કિગ્રા। હવે 6 મિત્રો જાય છે તો એમાં રાકેશનું વજન 40 કિગ્રા, મહેશનું વજન 46 કિગ્રા, જયેશનું વજન 41 કિગ્રા, સુરેશનું વજન 42, પરેશનું વજન 39 કિગ્રા અને રમેશનું વજન 45 કિગ્રા છે, તો આપણે બધાનો વજન લખવો પડે। શું આ 6 મિત્રો એક સાથે લિફ્ટમાં જઈ શકશે કેમ? હવે આ 6 મિત્રોને એક સાથે એક જ લિફ્ટમાં જવું છે તો આપણે શું કરવું એ પૂછે છે, જઈ શકશે, તો હવે આપણે પહેલાં જોવું પડે ને કે આ 6 મિત્રોને ભેગા મળીને એનો વજન જો 240 કિગ્રા હોય તો એ જઈ શકે, એનાથી ઓછો હોય તો પણ જઈ શકે, પરંતુ 240 કિગ્રાથી જો વજન વધી જશે
તો જવાય નહીં. લિફ્ટમાં કેટલો લિફ્ટ 240 કિગ્રા જ ઉપાડી શકે એમ છે. તો આ બધાનો આપણે શું કરવો પડશે? સરવાળો. રાકેશ, મહેશ, જયેશ, સુરેશ, પરેશ અને રમેશ આ બધા મિત્રોનો આપણે સરવાળો કરીએ તો એનું વજન કેટલો થાય છે? 253 કિગ્રા વજન થાય છે. જ્યારે લિફ્ટ કેટલા કિગ્રા વજન ઉપાડે છે? 240 કિગ્રા. તો 240 કરતાં 253 મોટા કહેવાય કે નાના? તો મોટા કહેવાશે. મોટા કહેવાય એટલે વજન ઉપાડી શકે નહીં. તો આમાં જવાબ શું આવે? ના, 6 મિત્રોનું કુલ વજન 253 થાય જ્યારે લિફ્ટ ફક્ત 240 કિગ્રા વજન ઉચકી શકે તેમ છે. આ 6 મિત્રોનું ભેગું થઈને વજન 253 થાય છે જ્યારે લિફ્ટ ઉચકી શકે એમ નથી. એટલે 6 મિત્રો સાથે એક લિફ્ટમાં જઈ શકે તેમ નથી. હવે એની પછીનો પ્રશ્ન નંબર 3. નીચે કોષ્ટકમાં વજનિયા અને માપવાનું વજન આપ્યા છે. કયા વજનિયાનો ઉપયોગ કરશો? કેટલી વાર ખાનામાં લખો. અહીંયા શું છે? પેલા વજનિયા આપેલા છે, માપવાનું વજન આપેલું છે અને વજનિયા આપેલા છે. આપણે શાકભાજી લેવા જઈએ તો 1 કિલો વજન હોય એટલે આપણે 1 કિલો એક સાઈડ શાકભાજી નાખી, શાકભાજી વાર, અને એક બાજુ શું મૂકે? 1 કિલોનું માપવાળું વજન મૂકે ને એક બાજુ આપણે જે વસ્તુ લીધી હોય એ આપણે નાખીએ. તો આમાં શું છે? મજે કોઈ વસ્તુ લેવા ગયા હશે, એનું વજન આપેલું છે. હવે આટલા વજનની જો વસ્તુઓ લેવી હોય તો આમાંથી કયા કયા વજનિયા મૂકવા પડે અને કેટલા મૂકવા પડે એ આપણને પૂછે છે. તો આમાં પહેલું શું છે? 1 કિગ્રા 500 ગ્રામ વજનનું કોઈ વસ્તુ લેવા ગયા છે તો આમાંથી કયું વજનનું જરૂર પડશે? 1 કિલોનું અને ઉપરિયામણ 500 ગ્રામનું. એટલે આ બે વજનિયાનો એક એક ઉપયોગ થશે, એક એક વાર મૂકવાનું થશે. હવે એની પછી છે 2 કિલો. કેટલું છે? 2 કિલો. તો આમાંથી જુઓ તો 2 કિગ્રાનું વજનિયું છે નહીં. તો હવે આ 1 કિલોનું વજનિયું છે એ 2 વાર મૂકીએ એટલે 2 કિલો થશે. તો અહીંયા કેટલા લખવાના? 2, અને બાકીના બધામાં શું કરી દેવાના? ડેસ. હવે એની પછી છે 900 ગ્રામ. તો હવે 900 ગ્રામનું જુઓ આમાં ક્યાંય વજનિયું આપેલું છે? નથી આપેલું. તો હવે આપણે શું કરશું 900 ગ્રામ વજન માટે? તો એમાં શું કરવાનું જુઓ? 900 ગ્રામ વજન છે એટલે જોવાનું કયું વજનિયું કેટલી વાર મૂકવું પડશે. તો પહેલાં 500 ગ્રામનું 1 મૂકીએ તો ચાલે? હા, તો 1 મૂકવાનું 500 ગ્રામનું. પછી કેટલા ગ્રામનું? 200 ગ્રામનું. તો એ પણ આપણે 1 મૂકીએ તો 500 પછી કેટલા થયા? 700 ને 800. અને પછી હજી આપણે કેટલું મૂકવાનું છે? 900 ગ્રામનું. તો હજી 100 ગ્રામનું વજનિયું આપેલું છે તો આપણે એ પણ 1 મૂકવું પડે. તો હવે જુઓ આ ત્રણેય વજનિયાનો સરવાળો 900 ગ્રામ થાય. 5, 6, 7, 8 અને 9. હજી 1 વજનિયું ઘટે છે. કેટલા થયા? 5, 6, 7 ને 8. તો હવે હજી 1 વજનિયું ઘટે તો 50 ગ્રામના 2 વજનિયા મૂકી દઈએ, 2 વાર મૂકી દઈએ તો પણ કેટલા થઈ જાય? 100 ગ્રામ થઈ જાય ને. એટલે અહીંયા કેટલા આવશે? 2. એની પછી આવે છે 3 કિલોગ્રામ 400 ગ્રામ. તો આ વજનના સામે કેટલા વજનિયા જોશે એ આપણે લખવાનું છે. તો હવે પેલા જુઓ 3 કિલોગ્રામ. તો 1 કિલોના 3 વજનિયા જોઈશે પેલા, તો એટલે અહીં લખવાના 3. અને હવે પછી હજી કેટલા ગ્રામ ઘટ્યા? 400 ગ્રામ. તો 200 ગ્રામના કેટલા વજનિયા જોશે? 2. 200 વત્તા 200 એટલે કેટલા થશે? 400 ગ્રામ. એટલે અહીં કેટલા આવશે? 2. એની પછી 4 કિલોગ્રામ 150 ગ્રામ. તો આમાં પણ 1 કિલોના કેટલા વજનિયા જોશે? 4. અને 150 ગ્રામ એટલે 1 વજનિયું 100 ગ્રામનું અને 1 વજનિયું 50 ગ્રામનું એટલે 150 થાય. તો આ બંને વજનિયા કેટલા કેટલા જોશે? 1 1. હવે આપણે આમાં શું કરવાનું છે? થોડોક મગજનો ઉપયોગ કરવાનો અને જોતું જવાનું કે એનો 2નો સરવાળો કરીએ તો આમાં જે આપેલું છે એટલા વજનિયા જોઈએ. એટલે સરવાળો કરતો જવાનો અને વજનિયા મૂકતા જવાના. હવે 5 કિલોગ્રામ આગળ આપેલું છે તો 1 કિલોના પહેલાં તો 5 વજનિયા જોશે અને 700 ગ્રામ એટલે 500 અને વત્તા કેટલા થાય? 200 એટલે કેટલા થાય? 5. 6 ને 7 જોવાનું. એ 700 ગ્રામ આપેલા છે ને, તો એનાથી આમાં જે વધારે, એનાથી જેટલા ઓછા હોય ને એ વજનિયું પહેલાં લખી નાખે. તો 500થી ઓછામાં ઓછા 700 એક કેટલા છે? 500 છે. એનાથી વધારે બધા ઓછા છે તો 500નું પહેલાં 1 મૂકી દઈએ અને પછી 500 થયા હજી કેટલા ઘટે છે 700માં?
200 ગ્રામ ઘટે છે ને 5 6 અને 7 તો જો અહીંયા 200 ગ્રામ નું વજનિયું છે હા છે તો આ પણ કેટલું જોશે એક જો 100 નો હોય 200 ગ્રામ નું અને 100 ગ્રામ નું 50 ગ્રામ નું છાપેલું હોય તો આ 100 100 ગ્રામ ના બે પણ મૂકી શકીએ હવે એની પછી આવે છે 850 ગ્રામ તો 850 ગ્રામ છે તો એમાં પણ 8 ગ્રામ ના 8 કિલો ના કેટલા વજનિયા જોશે 1 કિલો ના 8 વજનિયા જોશે અને ઉપરિયામણ 50 ગ્રામ છે કેટલું 50 ગ્રામ એટલે 50 ગ્રામ નું કેટલું જોશે સોરી 850 ગ્રામ છે એટલે 8 કિલો 50 ગ્રામ નથી એટલે આપણે ટોટલ 850 ગ્રામ માં જ વજન થાવું જોઈએ તો જુઓ 500 ગ્રામ ઓછામાં વધુ ઓછામાં ઓછા 500 ગ્રામ છે તો એનું પહેલા 1 જોશે પછી 500 હજી 850 થવા માટે કેટલા જોઈએ 150 હજી જોઈએ ને 250 એટલે 200 ગ્રામ નું પાછું 1 જોશે એટલે કેટલા થયા 5 6 ને 7 હજી આપણે 850 માં ઘટે છે તો હજી 100 ગ્રામ નું એટલે એમાં પણ 1 એટલે કેટલા થયા જુઓ 5 6 7 8 અને જોઈએ છે કેટલા 850 ગ્રામ એટલે આ 50 ગ્રામ નું હજી 1 એટલે 850 ગ્રામ થયા હવે 1 કિલોગ્રામ 350 ગ્રામ આમાં પણ 1 કિલો ને કેટલું વજનિયું જોશે 1 વજનિયું અને 350 ગ્રામ એટલે એમાં કેટલું વજનિયું જોશે 350 ગ્રામ એટલે 1 200 ગ્રામ નું 1 100 ગ્રામ નું અને 1 50 ગ્રામ હવે એની પછી 2 કિલોગ્રામ 850 ગ્રામ તો એમાં પણ 1 કિલો ના કેટલા વજનિયા જોશે 2 અને 850 ગ્રામ એટલે અહીં જો 850 ગ્રામ ના ચારે વજનિયા જોયા હતા તો અહીંયા પણ ઉપર 850 ગ્રામ ના ચારે વજનિયા જોઈએ હવે 1 કિલોગ્રામ 650 ગ્રામ તો એમાં 1 કિલો નું 1 વજનિયું અને 650 ગ્રામ થી ઓછા કેટલા છે આમાં 500 ગ્રામ તો એનું પણ 1 હજી કેટલા ઘટે છે 150 ગ્રામ ઘટે છે એટલે 100 ગ્રામ નું 1 અને 50 ગ્રામ નું 1 તો આવી રીતે તમારે સામે વજન હોય અને સરવાળવામાંથી કરતું જવાનું ને જેટલું જેટલી જરૂર પડે એની સામે એટલી એટલી સંખ્યા લખતી જવાની હવે આવે છે પ્રશ્ન નંબર 4 નીચેના કોષ્ટકમાં આપેલી વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો આ કોષ્ટક આપેલું છે નીચે પ્રશ્નોના જવાબ આપેલા છે તો એના પરથી આપણે સવાલના જવાબ આપવાના છે તો સૌથી ભારે કોણ છે તેનું વજન કેટલું છે હવે આમાં જુઓ તો આ બધા બાળકો છે તેજસનું 17 કિલો મયંકનું 28 કિલો અજયનું 31 કિલો વિપુલનું 25 કિલો અંજલીનું 19 કિલો અને મનોજનું 21 કિલો તો આમાંથી જુઓ સૌથી ભારે વજન કોણ ભારે કોણ છે ભારે હોય એટલે સૌથી વધારે વજન હોય એનું આપણે આમાં નામ લખવું પડે તો અને તેનું કેટલું વજન છે તો સૌથી વધારે વજન કોનું છે અજયનું કેટલા કિલો 31 કિલો એટલે અહીંયા લખવાનું અજયનું વજન 31 કિલોગ્રામ હવે એની પછી છે સૌથી ઓછું વજન કોનું છે તેનું વજન કેટલું છે આમાંથી જોવાનું સૌથી ઓછું વજન કોનું છે તો કઈ અંજલીનો આમાંથી ઓછું વજન જુઓ એટલે સોરી તેજસનું છે તો આમાં શું લખવાનું જવાબમાં તેજસ તો એનું વજન કેટલું છે 17 કિલો તો એ લખવાનું 17 કિલોગ્રામ એની પછી વિપુલનું વજન તેજસ કરતાં કેટલું વધારે છે હવે જુઓ આમાં પહેલાં વિપુલનું વજન જુઓ 25 અને તેજલનું વજન વજન કેટલું છે 17 હવે અમે શું કીધું છે કેટલું વધારે છે તો આ બંનેની બાદબાકી કરીએ તો આપણને ખબર પડે કે આટલું આમાં વજન વધારે છે તો 5માંથી 7 જાય ન જાય એટલે આપણે શું લેવું પડશે 10 લેવું પડશે એટલે બાજુવાળા પાસેથી 1 લઈ આવવાનો 5નો 5 અહીંયા આવે 1 આને આપી દીધો હોય તો 2માંથી 1 બાદ કરીએ એટલે કેટલા વધે 1 હવે 15માંથી 7 જશે તો કેટલા વધશે 8 અને 1માંથી 1 જાય તો 0 તો અહીંયા કેટલું વધારે છે વિપુલનું વજન 8 કિલોગ્રામ તેજસ કરતાં વિપુલનું વજન 8 કિલોગ્રામ વધારે છે હવે એની પછી અંજલીનું વજન મયંક કરતાં કેટલું ઓછું છે હવે અંજલીનું વજન કેટલું છે 19 કિલો અને મયંકનું વજન કેટલું છે 28 કિલો તો આમાં પણ આપણે શું કરવું પડે બાદબાકી કરવી પડે તો ખબર પડે કે આ બેમાંથી વજન અંજલીનું કેટલું ઓછું છે તો 8માંથી 9 જાય ન જાય એટલે 10 ગો લેવાનો એટલે 18માંથી 9 જશે તો કેટલા વધશે 9 અને 1માંથી 1 જાય તો 0 તો અહીંયા જવાબ કેટલો આવ્યો 9 કિલોગ્રામ અંજલીનું વજન મયંક કરતાં 9 કિલોગ્રામ ઓછું છે હવે એની પછીનું આગળનો દાખલો આગળનો 5મો સવાલ અજય અને મનોજના વજનનો તફાવત કેટલો છે તફાવત પૂછીએ એટલે આપણે શું કરવાની હોય બાદબાકી તો અજયનું વજન કેટલું છે 31 કિગ્રા અને મનોજનું વજન 21 કિગ્રા બેમાંનો તફાવત એટલે બાદબાકી કરવી પડે 1માંથી 1 જાય તો 0 3માંથી 2 જાય તો 1 તો બંને વચ્ચે કેટલો તફાવત છે
दस किलोग्राम नो आनु दस किलोग्राम आना करता वधु छे। अजयनु वजन मनोज करता दस किलोग्राम वधु छे। हवे एनी पछी आवे छे पेज नंबर 79 अने प्रश्न नंबर 5। नीचेना दाखला गणो। एमा पेलो, एक शाकभाजी वाला पासे 25 किग्रा डूंगळी हती, तेमाथी तेणे 21 किग्रा 350 ग्राम डूंगळी वेची, तो तेनी पासे केटली डूंगळी बाकी रही। एक शाकभाजी वालो हतो, एनी पासे केटली डूंगळी हती, 25 किग्रा, अने एमां तेणे केटली वेची दीधी, 21 किग्रा। तो आमां शुं पूछ्युं, वेची दीधी, एटले आपणे शुं करवुं पड़शे, બાદ બાકી। હવે એમ એમ કીધું કે ગ્રા અને ગ્રામ એવી રીતે બે અલગ અલગ એકમ આપેલું હોય તો આપણે શું કરવું પડશે, બે ભાગ પાડવા પડશે, કિગ્રા અને ગ્રામ। હવે શાકભાજીવાળા પાસે કેટલી ડુંગળી હતી, 25 કિગ્રા ખાલી, અને ગ્રામ કાંઈ નથી એટલે ત્યાં કેટલા લખી દેવાના, 0। અને એણે વેચી કેટલી ડુંગળી, 21 કિગ્રા 350 ગ્રામ। બાદ બાકી કરવાના, 0માંથી 0 જાય તો 0, 0માંથી 5 જાય નહીં તો અહીંયા કેટલા લખવાના, 10। બાજુવાળા પાસેથી લીધા તો બાજુવાળા પાસે પણ કાંઈ નથી તો એની બાજુવાળા પાસેથી લીધો 1, અહીંયા લેખા 0, લેખો 9, લેખા 4। હવે 10માંથી 5 જાય તો કેટલા વધશે, 5, અને 9માંથી 3 જશે તો કેટલા વધે, 6, અને 4માંથી 1 જાય તો કેટલા વધે, 3, 2માંથી 2 જાય તો 0। તો કેટલી ડુંગળી બાકી રહી તેની પાસે, 3 કિગ્રા 650 ગ્રામ। હવે એની પછી બીજું, મીના પાસે 2 કિગ્રા મરચું છે, તેને 200 ગ્રામના નાના પેકેટમાં ભરવા કેટલા પેકેટની જરૂર પડશે। એની પાસે કેટલું મરચું છે, 2 કિગ્રા, અને એને કેટલું મર અને એને કેટલા કેટલા ગ્રામના પેકેટ બનાવવાના છે, 200 ગ્રામ। હવે અહીંયા જુઓ, આ એકમ આ પહેલાં કિગ્રામાં આપેલો છે અને અહીંયા શેમાં આપેલો છે, ગ્રામમાં આપેલો છે। તો હવે આપણે કિગ્રા છે આપણે શરૂઆતમાં જ શીખા, કિગ્રાને ગ્રામમાં ફેરવતા અને ગ્રામને કિગ્રામાં ફેરવતા, તો આ જે કિગ્રા છે એને આપણે શેમાં ફેરવવું પડશે, ગ્રામમાં ફેરવવું પડે। તો હવે 2 કિગ્રા છે એને ગ્રામમાં ફેરવીએ તો 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ, તો 2 કિગ્રા બરાબર કેટલા થશે, 2000 ગ્રામ। હવે એને કેટલા ગ્રામના પેકેટની જરૂર છે, 200 ગ્રામના પેકેટ ભરવાના છે, તો 2000 × 200 કરવા પડે તો આપણને ખબર પડે કે એક પેકેટ એને કેટલા પેકેટની જરૂર પડશે। તો મેં શીખવાડ્યું હતું ખબર, અંદર મીંડા હોય અને બહાર મીંડા હોય અને અંદર બંને સાઈડ જો સરખા મીંડા હોય, જેટલા જેટલા હોય એટલા ઉડાડી દેવાના, લાઇનમાં આવતા હોય તો આમાં પણ છેલ્લે છે, અહીંયા પણ છેલ્લે, તો એક એક ઉડાડી દીધું। હવે આમાંય પણ જોઈએ એની પછી છે, અહીંયા એની પછી છે, તો 2 ઉડાડી દીધું। હવે કેટલા વધ્યા, 20/2, તો 2નો ઘડિયો બોલવાનો 20 સુધી, તો 2 × 20 અથવા 2×1 પણ ભાગ ચલાવી શકીએ। તો એને કેટલા પેકેટની જરૂર પડશે, 10 પેકેટની, તો અહીંયા લખવાનું 10 પેકેટની જરૂર પડે। હવે એની પછીનો ત્રીજો, 28 કિગ્રા 700 ગ્રામ ટમેટા 7 ટોપલીમાં સરખે ભાગે ભરતા, 1 ટોપલીમાં કેટલા ટમેટા ભરાશે। 28 કિગ્રા 700 ગ્રામ ટમેટા છે એને કેટલી ટોપલીમાં ભરવાના છે, 7 ટોપલીમાં, તો આપણે આમાં પણ શું કરવું પડશે, ભાગાકાર કરવો પડશે। તો હવે 28 કિગ્રા અને 700 ગ્રામ તમે લખવાનું, 28 કિગ્રા અલ્પવિરામ કરીને 700 ગ્રામ, જો આપણે આવી રીતે ન લખવું હોય તો આપણે આવી રીતે પણ આને લખી શકીએ। એને ભાંગ્યા કેટલા કરવાના છે, 7 કરવાના છે। હવે આટલું મોટું છે અને એને ભાંગ્યા કેટલા, 7, તો 2 સંખ્યા અરે ભાગ ચલાવો તો 7ના ઘડિયામાં 28 આવે ત્યાં સુધી ચલાવવાનું, તો 7 × 28, 8માંથી 8 જાય તો 0, 2માંથી 2 જાય તો 0। હવે જુઓ, આટલે સુધી ભાગ ચલાવ્યો તો અહીંયા અલ્પવિરામ મેં કર્યું હતું, તો અહીંયા પણ આપણે શું કરી દેવાનું, અલ્પવિરામ। હવે ઉપરથી ક્યાં ઉતારવાના, 7, નીચે ઉતારવાના, 7×7, 0। હવે અહીંયા કેટલા 0 વધ્યા, 2 0, તો 2×2 નીચે મૂકી દેવાના, આપણે ભાગાકાર શીખા, આગળનો ખડિયા ભાગાકારની ના એ 2 મીંડાના મીંડા ક્યાં લખી નાખવાના, ઉપર। તો આમાં કેટલા આવ્યા, 4 કિગ્રા અને 100 ગ્રામ, કેટલા આવ્યું, 4 કિગ્રા અને 100 ગ્રામ। તો અહીંયા 1 ટોપલીમાં કેટલા ટમેટા ભરાવશે, 4 કિલોગ્રામ 100 ગ્રામ। હવે એની પછીનો ચોથું,
एक दुकानदार पासे 8 पैकेट चानो मसालो छे। जो एक पैकेट में 150 ग्राम चानो मसालो होय तो दुकानदार पासे कुल केटलो चानो मसालो छे। आमा पण आपणे आमा जो आपणे भागाकार करो आमा शुं छे चानो वजन आपेलू छे 150 ग्राम। एक पैकेटना 150 ग्राम ज चा भरवानी छे। तो हवे 8 पैकेट में कुल केटली चा भराशे ए आपणे गणवानुं छे। तो आपणे आमा शुं करवुं पड़े गुणाकार करवो पड़शे एटले 150 गुणिया केटला करवा पड़शे 8, कारण के 8 पैकेट में चा भरवानी छे। अने चा केटली छे एक पैकेट में केटली भरवानी छे 150 ग्राम। तो जीरो नो कोई पण संख्या नो जीरो साथे गुणाकार केटलो आवशे 0 अने 8 पंचा केटला थशे 40। 40 नो जीरो नीचे चोगड़ो ઉપર અને 8 એકુ 8, 8 માં 4 ઉમેરીએ તો કેટલા થશે 8 9 10 11 ને 12। તો અહીંયા જવાબ કેટલા આવ્યા 1200। અહીંયા કયો એકમ છે ગ્રામ, તો આપણે અહીંયા શું લખવું પડશે ગ્રામ। હવે 1200 ગ્રામ લખવા એના કરતાં આને આપણે કિગ્રામાં ફેરી નાખીએ તો કેટલા આવે 1 કિલોગ્રામ 200 ગ્રામ। 1 કિગ્રા 200 ગ્રામ આવે। આપણે કિગ્રાને ગ્રામમાં ફેરવું પડે કારણ કે 1200 ગ્રામ કરતાં એને કિગ્રામાં ફેરવીએ તો વધારે સરળ પડે, એટલે આમાં શું આવશે 1 કિગ્રા 200 ગ્રામ। હવે એની પછી દાખલા નંબર 5માં સોનલે 23 કિગ્રા 200 ગ્રામ બટાકામાંથી 14 કિગ્રા 150 ગ્રામ બટાકાનો ચેવડો બનાવ્યો। હવે તેની પાસે કેટલા બટાકા બાકી રહ્યા? આમાં પણ બાકી રહ્યા છે, આમાં બાકી રહ્યા હતા તો આપણે બાદબાકી કરી હતી, આમાં આપણે ભરવાની કીધી હતી તો આપણે ભાગાકાર કર્યો હતો, આમાં પણ આપણને ભરવાનું કીધું હતું તો આપણે ભાગાકાર કર્યો હતો, અને આમાં આપણને શું કીધું હતું કુલ મસાલાનું ગણવાનું કીધું છે। એક પેકેટ આપ્યું હતું ને કેટલો મસાલો એટલા પેકેટમાં ભરાય એ કીધું હતું, અને આમાં પણ આપણને બાદબાકી કરવાની કીધી, તો આમાં પણ શું કરવાનું કિગ્રા અને ગ્રામ। કુલ કેટલા બટાકા છે 23 કિગ્રા 250 ગ્રામ, કેટલા બટાકાનો ચેવડો બનાવી નાખ્યો 14 કિગ્રા 150 ગ્રામ। તો બાદબાકી 0 માંથી 0 થાય તો 0, 5 માંથી 5 જાય તો 0, 2 માંથી 1 જાય તો 1, 3 માંથી 4 જાય ન જાય, તો બાજુવાળા પાસેથી 1 લઈ આવવાનો, 3 ના 3 અને 1 ના 1, બાદબાકીમાં આપણે આવડું બાદબાકી શીખા। હવે 13 માંથી 4 જાય તો કેટલા વધે 9, 1 માંથી 1 જાય તો 0, તો હવે સોનલ પાસે કેટલા બટેકા બાકી રહ્યા હશે 9 કિગ્રા 100 ગ્રામ, તો એ લખવાના સોનલ પાસે 9 કિગ્રા 100 ગ્રામ બટાકા બાકી રહ્યા। તો હોમવર્કમાં પેજ નંબર કેટલે સુધી આપણે શીખા, પેજ નંબર 77, પેજ નંબર 78 અને પેજ નંબર 79, તો આ ત્રણેય પેજ નંબરના ફોટા હું મોકલીશ, આમાંથી જોઈને તમારે હોમવર્ક કરવાનું રહેશે અને મોઢે પણ ગણવાની કોશિશ કરવાની છે। આગળનું ચેપ્ટર આપણે આવતા વિડીયોમાં જોઈશું। જય શ્રી કૃષ્ણ।